વેલકમ મિત્રો મારા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે હું છું જુનેશ શેખ અત્યારે આપણે ધોરણ દસ ગણિત વિષયના પ્રકરણ નંબર પાંચ સમાંતર શ્રેણીનો અભ્યાસ કરી રહ્યા છે જેમાં આપણે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એકનો દાખલા નંબર ચાર ચાલી રહ્યા છે અગાઉના ત્રણ વિડીયોમાં આપણે દાખલા નંબર ચારના અગિયાર દાખલા શીખવાનો પ્રયત્ન કર્યો આજના વિડીયોમાં આપણે દાખલા નંબર બારથી શરૂઆત કરીશું તમે જાણો છો દાખલા નંબર ચાર શું છે નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત ડી અને પછીના ત્રણ પદ લખો સમાંતર શ્રેણી છે કે નથી એ કઈ રીતે આપણે નક્કી કરીએ છીએ એ તમે જાણો જ છો આપણા અગાઉ અગિયાર દાખલા એ પ્રમાણે કર્યા છે ચાલો અહીંયા જે શ્રેણી આપી છે એની આપણે થોડીક ગોઠવણી કરવી પડશે કઈ રીતે તો વર્ગમૂળમાં ને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ વર્ગમૂળમાં બે ત્યારબાદ જે વર્ગમૂળમાં આઠ છે એ વર્ગમૂળમાં આઠને આપણે આ રીતે લખી શકીએ આઠ છે અંદર એને ચાર ગુણ્યા બે ચાર દુ આઠ થઈ જશે હવે ચારનું વર્ગમૂળ નીકળશે ચારનું વર્ગમૂળ કેટલું નીકળે બે અને રહ્યા કેટલા હવે વર્ગમૂળમાં બે ચાલો ત્યારબાદ જે અઢાર છે એ અઢારને આપણે પુનઃ ગોઠવણી કરીએ તો આપણે અઢારને આ રીતે લખી શકીએ છીએ નવ ગુણ્યા બે નવ દુ અઢાર થઈ ગયા હવે નવનું વર્ગમૂળ નીકળશે નવ નવનું વર્ગમું કેટલું છે ત્રણ અને વર્ગમૂળમાં કેટલા રહ્યા બે ત્યારબાદ જે બત્રીસ છે એ બત્રીસને આપણે આ રીતે ગોઠવીએ તો બત્રીસને સોલ દુ બત્રીસ વડે દર્શાવી શકાય ચાલો હવે સોલનું વર્ગમૂળ કેટલું છે ચાર અને વર્ગમૂળોમાં બે આમ જે શ્રેણી હતી એને આપણે થોડીક ગોઠવણી કરી હવે શ્રેણી કઈ રીતે બની જશે આપણી તો વર્ગમૂળમાં બે બે વર્ગમૂળમાં બે ત્રણ વર્ગમૂળમાં બે ચાર વર્ગમૂળમાં બે આમાં આગળ શ્રેણી ચાલતી રહેશે અહીંયા જે શ્રેણી આપી હતી એનું આપણે ખાલી થોડુંક ચેન્જ કર્યો છે એમાં ચેન્જ એ રીતે કર્યો છે કે એને જે સંખ્યાનું વર્ગમૂળ નીકળતું હતું એ વર્ગમૂળ કાઢીને આપણે એને લખ્યું છે ચાલો હવે આપણે કઈ રીતે ચેક કરીશું કે સમાંતર શ્રેણી છે કે નથી તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીશું એટલે એ ટુ ઓછા એ વન બરાબર એ ટુ એટલે બીજું પદ બે વર્ગમૂળમાં બે ઓછા એ વન એટલે પ્રથમ પદ વર્ગમૂળમાં બે વર્ગમૂળમાં બેમાંથી એક વર્ગમૂળમાં બે બાદ થાય તો એક વર્ગમૂળમાં બે રહેશે ત્યારબાદ શું કરીશું ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીશું એટલે કે એ થ્રી ઓછા એ ટુ બરાબર એ થ્રી એટલે ત્રીજું પદ કહ્યું છે ત્રણ વર્ગમૂળમાં બે ઓછા એ ટુ એટલે બીજું પદ કહ્યું છે બે વર્ગમૂળમાં બે ત્રણ વર્ગમૂળમાં બેમાંથી બે વર્ગમૂળમાં બે બાદ થશે તો શું રહેશે વર્ગમૂળમાં બે ચાલો હવે શું કરીશું ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરીશું એટલે એ ફોર માઇનસ એ થ્રી બરાબર ચોથું પદ છે ચાર વર્ગમૂળમાં બે ઓછા ત્રીજું પદ છે ત્રણ વર્ગમૂળમાં બે ચાર વર્ગમૂળમાં બેમાંથી ત્રણ વર્ગમૂળમાં બે બાદ થશે તો શું રહેશે વર્ગમૂળમાં બે હવે અહીંયા જુઓ જે ક્રમિક પદો વચ્ચેનો તફાવત કેવો છે સરખો છે દરેકમાં તફાવત કેટલો મળે છે આપણને વર્ગમૂળમાં બે તો જ્યારે ક્રમિક પદો વચ્ચેનો તફાવત સરખો હોય ત્યારે આ શ્રેણી કેવી શ્રેણી હોય સમાંતર શ્રેણી હોય તમે જાણો છો તો આપણે અહીંયા લખીએ અહીં ક્રમિક પદો વચ્ચેનો તફાવત સરખો છે માટે જે આપેલી શ્રેણી છે એ આપેલી શ્રેણી કેવી શ્રેણી છે સમાંતર શ્રેણી છે માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે હવે જો સમાંતર શ્રેણી હોય તો આપણે એનો સામાન્ય તફાવત અને એના પછીના ત્રણ પદ આપણે લખવાના છે તો સામાન્ય તફાવત કેટલો થશે અહીંયા જે સરખો તફાવત મળ્યો એ સામાન્ય તફાવત થશે એટલે ડી બરાબર કેટલા મળશે વર્ગમૂળમાં બે ત્યારબાદ પછીના ત્રણ પદ અહીંયા તમને ચાર પદ આપેલા છે એટલે પછીના ત્રણ પદ પાંચમું છઠ્ઠું અને સાતમું પદ શોધવાનું છે પાંચમું પદ શોધવા માટેનું સૂત્ર એ ફાઈવ બરાબર એ વત્તા ચાર ડી જે તમે જાણો જ છો હવે આમાં કિંમત મૂકીએ આપણે તો એટલે પ્રથમ પદ પ્રથમ પદ કેટલું છે તો અહીંયા જુઓ આપણે અહીંયાની આ જે શ્રેણી છે એમાંથી પ્રથમ પદ લઈશું તો પ્રથમ પદ કેટલું છે વર્ગમૂળમાં બે વત્તા ચાર ગુણ્યા ડી કેટલા છે સામાન્ય તફાવત વર્ગમૂળમાં બે આગળ રૂપ આપીએ તો વર્ગમૂળમાં બે વત્તા ચાર ગુણ્યા વર્ગમૂળમાં બે હવે વર્ગમૂળમાં બે વધતા ચાર વર્ગમૂળમાં બે તો કેટલા થશે પાંચ વર્ગમૂળમાં બે થશે હવે આને આ પ્રમાણે આપણે ગોઠવવું હોય આ પદને તો શું કરીશું જે બહાર સંખ્યા છે વર્ગમૂળમાં બહાર સંખ્યા છે એનો વર્ગ કરવાનું એનો વર્ગ કરીને વર્ગમૂળમાં મૂકવાનું એટલે પાંચનો વર્ગ કેટલો થશે પચીસ ગુણ્યા અંદર બે તો હતા જ જો ફરીથી સમજાવું છું જે વર્ગમૂળમાં બહારની સંખ્યા છે એનો વર્ગ કરવાનો અને એ વર્ગ કરીને એને વર્ગમૂળમાં બેની જોડે ગુણાકારમાં લખવાના એટલે મેં પાંચનો વર્ગ પચીસ થાય પચીસ વર્ગમૂળમાં લખ્યો અને બે જોડે ગુણાકારમાં કર્યો હવે પચીસ ગુણ્યા બે કેટલા થશે વર્ગમૂળમાં પચાસ આમ પાંચમું પદ કયું હશે વર્ગમૂણમાં પચાસ ત્યારબાદ છઠ્ઠું પદ શોધીએ તો એ સિક્સ બરાબર એ પ્લસ ફાઈવ ડી એટલે પ્રથમ પદ પ્રથમ પદ કેટલું છે વર્ગમૂણમાં બે વત્તા પાંચ ગુણ્યા ડી કેટલા છે વર્ગમૂળમાં બે વર્ગમૂણમાં બે વત્તા પાંચ ગુણ્યા વર્ગમૂળમાં બે હવે વર્ગમૂણમાં બે વત્તા પાંચ વર્ગમૂળમાં બે તો કેટલા વર્ગમૂળમાં બે થશે છ વર્ગમૂણમાં બે થશે હવે મેં તમને અગાઉ શીખવાડ્યું એ પ્રમાણે શું કરીશું આપણે જે બહાર છે વર્ગમૂળમાં સંખ્યા વર્ગમૂળ વર્ગમૂળની બહારની જે સંખ્યા છે એનો વર્ગ કરીશું એટલે છનો વર્ગ કેટલો થશે છત્રીસ થશે એ છત્રીસના આપણે વર્ગમૂળમાં ગુણાકારની જોડે લખીશું સમજી ગયા છત્રીસ ગુણ્યા બે કેટલા થશે બોતેર એટલે છઠ્ઠું પદ કયું હશે વર્ગમૂળમાં બોતેર ત્યારબાદ સાતમું પદ શોધીએ તો એ સેવન બરાબર એ પ્લસ સિક્સ ડી એ એટલે પ્રથમ પદ પ્રથમ પદ કયું છે વર્ગમૂળમાં બે વત્તા છ ગુણ્યા ડી કેટલા છે વર્ગમૂળમાં બે વર્ગમૂળમાં બે વત્તા છ ગુણ્યા વર્ગમૂળમાં બે વર્ગમૂળમાં બે વત્તા છ વર્ગમૂળમાં બે કેટલા થશે સાત વર્ગમૂળમાં બે થશે હવે મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે વર્ગમૂળની બહારની સંખ્યાનો વર્ગ કરીશું તો સાતનો વર્ગ કેટલો થશે ઓગણપચાસ થશે એ ઓગણપચાસને આપણે ક્યાં લખીશું વર્ગમૂળની અંદર બે જોડે ગુણાકારમાં ઓગણપચાસ ગુણ્યા બે ક્યાં થશે અઠ્ઠાણું થશે એટલે સાતમું પદ કયું હશે વર્ગુણમાં અઠ્ઠાણું આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે સામાન્ય તફાવત વર્ગુણોમાં બે છે પાંચમું પદ વર્ગુણમાં પચાસ છઠ્ઠું પદ વર્ગુણમાં બોતેર અને સાતમું પદ વર્ગુણમાં અઠ્ઠાણું દાખલો સરળ છે પણ આમાં થોડુંક થોડુંક ટ્વિસ્ટ કરીને તમને પૂછ્યું છે એટલે તમને અઘરું લાગી શકે છે મને આશા છે તમે સમજી ગયા હશો ચાલો આગળ બીજો દાખલો જોઈએ આપણે ચાલો હવે દાખલા નંબર ચારનો તેરમો દાખલો વર્ગમૂળમાં ત્રણ વર્ગમૂળમાં છ વર્ગમૂળમાં નવ વર્ગગુણમાં બાર સમાંતર શ્રેણી છે કે નથી એ ચેક કરવાનું છે કઈ રીતે ચેક કરીશું ક્રમિક પદો વચ્ચેનો તફાવત જોઈશું સરખો હશે તો સમાંતર શ્રેણી સરખો નહીં હોય તો સમાંતર શ્રેણી નથી તો ચાલો સૌથી પહેલાં શું કરીશું બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીશું એટલે કે એ ટુ ઓછા એ વન બરાબર બીજું પદ છે વર્ગુણમાં છ ઓછા એ વન એટલે પ્રથમ પદ છે વર્ગમૂળમાં ત્રણ હવે અહીંયા જો આ જે વર્ગમૂળમાં છ છે એને આપણે આ રીતે લખી શકીએ વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં બે કેમ ત્રણ દુ છ થઈ ગયા એટલે વર્ગુણમાં છ થઈ જ જશે એવું ને એવું માઇનસ વર્ગમૂળમાં ત્રણ હવે આ બંનેમાંથી કોમન શું નીકળે છે વર્ગમૂળમાં ત્રણ કોમન નીકળે છે ચાલો અહીંયા શું રહેશે વર્ગમૂળમાં બે ઓછા અહીંયા કંઈ નથી એટલે એક કહેવાશે સમજી ગયા મેં કઈ રીતે કર્યું ચાલો હજી સમજ ના પડી હોય તો આપણે બીજા ક્રમિક પદમાં જોઈશું હવે ત્રીજા પદમાંથી બીજું પદ વાત કરીશું એટલે કે એ થ્રી ઓછા એ ટુ બરાબર એ થ્રી એટલે ત્રીજું પદ છે વર્ગમૂળમાં નવ ઓછા એ ટુ એટલે બીજું પદ છે વર્ગમૂળમાં છ હવે આ જે વર્ગમૂળમાં નવ છે એને આપણે કઈ રીતે લખી શકીશું વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ લખી શકાય ત્રણ તરી નવ વર્ગમૂળમાં નવ થઈ ગયા ઓછા ત્યારબાદ વર્ગુણમાં ને કઈ રીતે લખીશું વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં બે ત્રણ દુ છ થઈ ગયા વર્ગમૂળમાં છ ચાલો આવા બંનેમાં કોમન શું નીકળે છે વર્ગમૂળમાં ત્રણ કોમન નીકળે છે અહીંયા શું રહ્યું વર્ગમૂળમાં ત્રણ ઓછા અહીંયા શું રહ્યું વર્ગમૂળમાં બે હવે તમે અહીંયા જોઈ શકો છો પહેલાં તફાવત કેટલો મળતો હતો વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં બે ઓછા એક અહીંયા તફાવત કેટલો મળે છે વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા વર્ગુણમાં ત્રણ ઓછા વર્ગમૂળમાં બે આ બંને તફાવત જુદા જુદા આપણને મળે છે તફાવત સરખો નથી જો તફાવત સરખો ના હોય તો શ્રેણી સમાંતર શ્રેણી નથી એવો આપણે કહી શકીએ છીએ તો અહીંયા લખીએ અહીં ક્રમિક પદો વચ્ચેનો તફાવત સરખો નથી માટે આપેલી શ્રેણી એટલે કે વર્ગમૂળમાં ત્રણ વર્ગમૂળમાં છ વર્ગમૂળમાં નવ વર્ગમૂળમાં બાર સમાંતર શ્રેણી નથી ખૂબ જ સરળ છે તમને સંખ્યા એવી આપે કે જે કન્ફ્યુઝ થાય એવી હોય માત્ર સાદુરૂપ આપતા તમને આવડવું જોઈએ ચાલો હજી આગળ દાખલો જોઈએ ચાલો દાખલા નંબર ચારનો ચૌદમો દાખલો એકનો વર્ગ ત્રણનો વર્ગ પાંચનો વર્ગ સાતનો વર્ગ આ સમાંતર શ્રેણી છે કે નથી એ ચેક કરવાનું છે કઈ રીતે ચેક કરીશું ક્રમિક પદો વચ્ચેનો તફાવત જોઈશું તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ એટલે એ ટુ ઓછા એ વન બરાબર બીજું પદ છે ત્રણનો વર્ગ ઓછા એ વન પ્રથમ પદ છે એકનો વર્ગ ત્રણનો વર્ગ કિલો થશે નવ થશે ઓછા એકનો વર્ગ કિલો થશે એક થશે નવમાંથી એક જશે તો કેટલા રહેશે આઠ રહેશે ચાલો હવે શું કરીશું ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીશું એટલે એ થ્રી ઓછા એ ટુ બરાબર ત્રીજું પદ કયું છે પાંચનો વર્ગ ઓછા એ ટુ એટલે બીજું પદ કયું છે ત્રણનો વર્ગ પાંચનો વર્ગ કિલ્લો થાય પચીસ ઓછા ત્રણનો વર્ગ કિલો થશે નવ થશે પચીસમાંથી નવ જાય તો કેટલા રહેશે સોળ રહેશે હવે આગળ ગણતરી કરવાની જરૂર છે જ નહીં તમે સમજી જ ગયા હશો હવે તફાવત કેવો છે અહીંયા આઠ છે અહીંયા સોળ છે તફાવત બદલાઈ ગયો તફાવત સરખો નથી તો જ્યારે તફાવત સરખો ના હોય ત્યારે શ્રેણી સમાંતર શ્રેણી ન હોઈ શકે માટે આપણે અહીંયા લખીએ અહીં ક્રમિક પદો વચ્ચેનો તફાવત સરખો નથી માટે આપેલી શ્રેણી એકનો વર્ગ ત્રણનો વર્ગ પાંચનો વર્ગ સાતનો વર્ગ સમાંતર શ્રેણી નથી ખૂબ જ સરળ છે મેં તમને અગાઉના વિડીયોમાં પણ કીધું હતું તમને પદ્ધતિ આવડવી જોઈએ દાખલો ગમે તો એવો હશે તમે સહેલાઈથી ગણી શકશો હવે દાખલા નંબર ચારનો છેલ્લો દાખલો પંદરમો દાખલો આપણે જોઈશું તો ચાલો પંદરમો દાખલો છે એકનો વર્ગ પાંચનો વર્ગ સાતનો વર્ગ અને તોતેર આ સમાંતર શ્રેણી છે કે નથી તો આપણે શું કરીશું હવે ક્રમિક પદો વચ્ચેનો તફાવત જોઈશું એટલે કે એ ટુ ઓછા એ વન બરાબર એ ટુ એટલે બીજું પદ છે પાંચનો વર્ગ ઓછા એ વન એટલે પ્રથમ પદ છે એકનો વર્ગ પાંચનો વર્ગ કેટલો થશે પચીસ ઓછા એકનો વર્ગ કેટલો થશે એક પચીસમાંથી એક જશે તો કેટલા રહેશે ચોવીસ રહેશે ચાલો ત્યારબાદ ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ એટલે કે એ થ્રી ઓછા એ ટુ બરાબર ત્રીજું પદ છે સાતનો વર્ગ ઓછા બીજું પદ છે પાંચનો વર્ગ સાતનો વર્ગ કેટલો થશે ઓગણપચાસ અને પાંચનો વર્ગ કેટલો થશે પચીસ ઓગણપચાસમાંથી પચીસ બાદ થશે તો કેટલા રહેશે ચોવીસ રહેશે ત્યારબાદ ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરીએ એટલે કે એ ફોર ઓછા એ થ્રી બરાબર ચોથું પદ છે તોંતેર ઓછા ત્રીજું પદ છે સાતનો વર્ગેર ઓછા સાતનો વર્ગ કેટલો થશે ઓગણપચાસ ઓગણપચાસ દરેકમાં તફાવત મળે છે એટલે તફાવત કેવો છે સરખો છે જો તફાવત સરખો હોય તો આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે આપણે અહીંયા લખી દઈએ કે અહીં ક્રમિક પદો વચ્ચેનો તફાવત સરખો છે માટે આપેલી શ્રેણી એકનો વર્ગ પાંચનો વર્ગ સાતનો વર્ગ તોતેર સમાંતર શ્રેણી છે હવે જો સમાંતર શ્રેણી હોય તો તમારે સામાન્ય તફાવત ડી અને પછીના ત્રણ પદ લખવાના છે તો અહીંયા જે તફાવત મળશે એ આપણો સામાન્ય તફાવત થશે અહીંયા તફાવત કેટલો મળે છે આપણને ચોવીસ એટલે સામાન્ય તફાવત ડી બરાબર કેટલા મળશે આપણને ચોવીસ ત્યારબાદ આપણે પછીના ત્રણ પદ એટલે પાંચમું છઠ્ઠું અને સાતમું પદ શોધવાનું છે પાંચમું પદ એ ફાઈવ બરાબર એ પ્લસ ફોર ડી એ એટલે પ્રથમ પદ પ્રથમ પદ કેટલું છે એકનો વર્ગ એકનો વર્ગ કેટલો થશે એક થશે વત્તા ચાર ગુણ્યા ડી ડી કેટલા છે ચોવીસ ચાલો એક વત્તા ચોવીસ ગુણ્યા ચાર તો કેટલા મળશે છન્નું એક વત્તા છન્નું કેટલા થશે સત્તાણું થશે ચાલો ત્યારબાદ છઠ્ઠું પદ શોધીએ તો એ સિક્સ બરાબર એ પ્લસ ફાઈવ ડી એટલે પ્રથમ પદ પ્રથમ પદ છે એકનો વર્ગ એકનો વર્ગ કેટલો થશે એક થશે વધતા પાંચ ગુણ્યા ડી ડી કેટલા છે ચોવીસ એક વત્તા પાંચ ચોવીસ તો પાંચ ચોક વીસ પાંચ દુ દસ ને બાર કેટલા મળશે એકસો ને વીસ એક વત્તા એકસો વીસ કેટલા થશે એકસો એકવીસ છઠ્ઠું પદ કયું હશે એકસો એકવીસ ત્યારબાદ સાતમું પદ શોધીએ પ્લસ સિક્સ ડી પ્રથમ પદ પ્રથમ પદ છે એકનો વર્ગ એકનો વર્ગ કેટલો થશે એક થશે છ ગુણ્યા ડી કેટલા છે ચોવીસ ચાલો આગળ એક વત્તા છ ગુણ્યા ચોવીસ છ ચોક ચોવીસ છ દુ બાર ને બે ચૌદ એકસો ચુમ્માલીસ એકસો ચુમ્માલીસ વત્તા એક કેટલા થશે એકસો પિસ્તાલીસ આમ પંદરમાં દાખલામાં આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે એનો સામાન્ય તફાવત ડી ચોવીસ છે પાંચમું પદ સત્તાણું છઠ્ઠું પદ એકસો એકવીસ અને સાતમું પદ એકસો પિસ્તાલીસ છે આ સાથે આપણો દાખલા નંબર ચાર પણ પૂરો થાય છે અને સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એક પણ કમ્પ્લીટ થાય છે મને આશા છે કે તમે સમજી ગયા હશો જો તમને મારું વિડીયો પસંદ આવ્યું હોય તો લાઈક કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો તદઉપરાંત પ્રકરણ નંબર પાંચ સમાંતર શ્રેણીના અગાઉના વિડીયો જોવાના બાકી હોય એ તમામ વિડીયોની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો અને એની સાથે જે અત્યાર સુધી મારી ચેનલમાં ત્રણ ચેપ્ટર કમ્પ્લીટ થયા છે પ્રકરણ નંબર એક પ્રકરણ નંબર બે અને પ્રકરણ નંબર પંદર એ ત્રણેય ચેપ્ટરની પ્લે લિસ્ટની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે થેન્ક યુ